Guru તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની અંદર યુનિટ નંબર ત્રણ ભારતમાં રાષ્ટ્રવાદની આપણે શરૂઆત કરી હતી તેમાં રાષ્ટ્રવાદ જે ભાવ છે જે ભાવના છે એ પેદા કરવાના પરિબળોનો આપણે અભ્યાસ કરેલો એમાં રાજકીય પરિબળ આર્થિક પરિબળ વાહન અને સંદેશાવ્યવહાર શિક્ષણ અને સાહિત્ય વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો આ બધા પરિબળોની આપણે વાત કરેલી પછી આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની આપણે વાત કરેલી કે એમાં સર એલન ઓક્ટેવિયન વ્યૂમે અઢારસો ને પંચ્યાસીમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવેલી હતી એના વિશે આપણે વાત કરી જેનું પ્રથમ અધિવેશન મુંબઈમાં મળેલું પછી એની જે પ્રથમ તબક્કાની કામગીરી જે આપણે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છીએ તેના વિશે પણ આપણે વાત કરી હતી કે ભાઈ બંધારણીય આખી કામગીરી હતી રાજકીય હક કોઈ આર્થિક હોય સામાજિક શૈક્ષણિક તમામ પ્રકારનો વ્યક્તિનો વિકાસ થવો જોઈએ એ બાબતની ઘણી બધી એ લોકોએ રજૂઆત પણ કરેલી માંગણીઓ પણ કરેલી અને લડતો પણ લડેલા હતા અને હવેનો જે સમયગાળો આવે છે મિત્રો એ ઘટના એવી થાય છે કે ભાઈ અંગ્રેજોની એક નીતિ આવે છે ભાગલા પાડો અને રાજ કરો જે આજનો આપણો મુદ્દો છે ડિવાઇન એન્ડ રૂલ તો વાત કરીએ હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને બંગાળનું ઈસવીસન ઓગણીસો ને પાંચમાં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું તો ડિવાઈડ એન્ડ રૂલની આખી વાત છે મિત્રો આ જ્યારથી અઢારસો ને પંચ્યાસીમાં સર એલન ઓક્ટેવિયન વ્યુમ દ્વારા જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ એ સમયગાળાથી ધીમે ધીમે આપણે મહાસભાની જે પ્રથમ તબક્કાની કામગીરી જોઈ તો આપણને લાગ્યું હશે કે ભાઈ આ તો હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એ તો સારું કામ કરી રહી છે બધાને રાજકીય હકો અપાવવા માટે લડી રહી છે આર્થિક અને સામાજિક વિકાસ થાય તે માટે પગલાં ભરી રહી છે શૈક્ષણિક રીતે પ્રગતિ થાય તે રીતે પગલાં ભરી રહી છે તો આવી ઘટના બને અને વ્યક્તિનો જો તમામ પ્રકારે સર્વોત્તમુખી વિકાસ થવા લાગે તો સ્વાભાવિક છે અંગ્રેજોને ગમવાનું છે નહીં એટલે આપણા પેરેગ્રાફમાં શરૂઆતમાં શું કીધું કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની જે સ્થાપના સર એલન ઓક્ટેવિયન વ્યૂમ દ્વારા કરવામાં આવેલી અને એનો ઉદ્દેશ શું હતો કે ભાઈ બીજી વાર તમામ ભારતીય નાગરિકો સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ન કરી બેઠે એના માટેની આ સ્થાપના કરવામાં આવી હતી કે ભાઈ અંગ્રેજોને એમ હશે કે આ બધાને નેતાને આપણા અંડરમાં રાખશું અને જેથી કરીને આપણે કહીએ એમ એ લોકો કરે પરંતુ એવું થયું નહીં આપણે જોઈ પ્રથમ તબક્કાની કામગીરી ભાઈ આ તો અખબારો પર નિયંત્રણો દૂર કરવાના વ્યક્તિ સ્વતંત્રતા આપવાની વાણી સ્વતંત્રતા આપવાની પછી શિક્ષિત વર્ગનો વધારો કરવાનો રાજકીય તાલીમો આપવાની આવી બધી શરૂઆત કરી નાખી બંધારણીય તબક્કાની કામગીરીની પણ શરૂઆત કરી નાખી ધારાગૃહોની અંદર ભારતીય હોવા જોઈએ એની પણ શરૂઆત કરી નાખી પરંતુ અંગ્રેજોને એ બાબત ગમી નહીં એટલે અંગ્રેજોને બાબત ન ગમી એટલે એનો વિરોધી બન્યા કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા જો જેટલા જેટલા સરકારી અધિકારીઓ હતા એ પણ શું હતા તો કે પહેલાં હાજર રહેતા પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજર આપવા પર પ્રતિબંધ મૂકી દીધો ગવર્નર જનરલ એક આવ્યા જેનું નામ હતું કરજન જે રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલા ભર્યા હતા કે ભાઈ રાષ્ટ્રના જે વિરોધી પગલા એમને ભરેલા અને ભારતના જે લોકમતની અવગણના કરી તેણે એક નિયમ બહાર પાડ્યો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કોના દ્વારા બહાર પાડવામાં આવી તો કે વાઇસરોય કરજન દ્વારા અને તેના જ કારણે બંગાળની અંદર ઈસવીસન ઓગણીસો ને પાંચમાં વાઇસરોય કરજને વિભાજન કર્યું કે બંગાળના બે ભાગલા પાડવામાં આવેલા હવે કઈ ઘટના હતી એના વિશે વાત કરીએ આપણે કે બંગાળના ભાગલા ઓગણીસોને

બંગાળના ભાગલા ઈસવીસન ઓગણીસો પાંચમાં થયેલા વાઇસરોય કરઝન દ્વારા જો આ રીતે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે બંગાળના ભાગલા કયા ગવર્નર જનરલ દ્વારા પાડવામાં આવેલા વાઇસરોય તો કોણ આવશે વાઇસ રોય દ્વારા હવે જો એ બંગાળના ભાગલા શું શું એ ઘટના આખી શું હતી તો કે બંગાળ બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો જો આ એ જ બંગાળની વાત છે કે જેથી સિરાજ અને રોબર્ટ ક્લાય વચ્ચે જે પ્લાસીનું જે યુદ્ધ થયું હતું એ પણ ક્યાં થયેલું હતું વિસ્તાર કયો હતો બંગાળનો પ્રાંત લેવા માટેનો જ આ વિસ્તાર હતો કારણ કે ભારતની અંદર સૌથી મોટામાં મોટો પ્રાંત હતો એ કયો હતો બંગાળનો પ્રાંત હતો એની અંદર બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો તેની વસ્તીની વાત કરીએ તો સાત કરોડ લાખ લાખથી પણ વધુ તેની વસ્તી જોવા મળતી હતી તો વિચાર કરો તો કેટલો મોટો વિસ્તાર હશે આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું જો સૌથી મોટો પ્રાંત એટલે સંચાલન કરવું એટલે ખૂબ અઘરું બની જાય એટલે એનું વિભાજન કરવું જરૂરી હતું આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું જો કેવા શું માંગે છે કે જે વાયસરોય કરજન દ્વારા જે ભાગ પાડવામાં આવ્યા હવે સ્વાભાવિક છે બંગાળ પ્રાંત મોટો હોય તો એના બે ભાગ કરી શકાય તો બિહાર અને ઓરિસ્સાનો પ્રદેશ અલગ કરી શકાય જેથી કરીને આખો વહીવટ છે કેવો બની જાય સાવ સરળ બની જાય પરંતુ ઘટના શું બને છે કે જે બંગાળ જે છે ને એમાં પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એ રીતે બે ભાગ પાડ્યા જેમાં પૂર્વ બંગાળ છે એ મુસ્લિમ બહુમતીવાળો પ્રદેશ હતો અને પશ્ચિમ બંગાળ હતો એ હિન્દુ બહુમતીવાળો પ્રદેશ હતો તો વાઇસરોય કરજણની જે કૂટનીતિ હતી ને આમાંથી દેખાઈ આવતી હતી કારણ કે પૂર્વ બંગાળનો જે ભાગ હતો એ મુસ્લિમ બહુમતીવાળો આખો ભાગ જેથી કરીને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એટલે બે કોમ જે છે એને અલગ કરવા માંગતો હતો આ એની શું હતી એ કૂટનીતિ હતી પરંતુ થાય છે શું તો કે પૂર્વ બંગાળનો તેમાંથી જે ભાગ અલગ કરવામાં આવેલો એ બંગાળા તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો એટલે કે ભાઈ તમામ વ્યક્તિઓને તમામ પ્રકારની બધી ખબર પડતી હતી કે કોણ કઈ કૂટનીતિ વાપરે છે શું કરી રહ્યા છે અંગ્રેજ લોકો એટલે વાઇસરોય કરજન મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો જો આ કામ અને અઢારસો ને સત્તાવનનો નો સ્વાતંત્ર્ય સંગ્રામ ની અંદર જે વ્યક્તિઓ જાગૃત થયેલા એ જ રીતે આની અંદર પણ વ્યક્તિઓ જાગૃત થયેલા એટલા માટે અઢારસો ને સત્તાવનનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ લડવામાં આવેલો એ હિન્દુ અને મુસ્લિમ લોકોએ ભેગા મળીને અંગ્રેજો સામે સંગ્રામ ખેલેલો હતો એટલે અંગ્રેજોને ખ્યાલ હતો જ્યાં સુધી હિન્દુ અને મુસ્લિમ એક રહેશે ત્યાં સુધી અમે એટલે કે અંગ્રેજ લોકો જે ભારતની અંદર શાસન કરી શકશું નહીં એટલે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરવા માંગતો હતો અને એ જ એનું એક શું હતું રાજકીય પરિબળ હતું કે ભાઈ એક રીતે રાજનીતિ કૂટનીતિઓ હતી કે જેથી કરીને જે જાગૃત વર્ગ છે એને નબળો પાડવા માંગતો હતો પરંતુ રાષ્ટ્રીય નેતાઓ અને લોકોનો જે સરકારનો જે ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો ભાઈ આ જે બંગાળના જે ભાગલા પાડ્યા છે એ વસ્તુ આખી ખોટી છે આ રીતે ભાગલા પાડી ન શકો અમે હિન્દુ અને મુસ્લિમ બધા એક જ છીએ આ બધા જે વ્યક્તિ જાગૃત હતા એણે અને અમુક ઘણા બધા રાષ્ટ્રવાદી નેતાઓ હતા એ લોકો ઈરાદો જાણી ગયા એટલે જ આ બધી માહિતી સમાજ સમક્ષ પ્રગટ કરી શક્યા અને પ્રબળ સંજોગો અને આવા સંજોગો દરમિયાન ઘણા બધા વ્યક્તિ હિન્દુ અને મુસલમાન એક થઈને આ જે યોજના જે બંગાળના જે ભાગલા પાડ્યા હતા એનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને જે એ ઉગ્ર વિરોધ થયો એ જ બંગ ભંગનું આંદોલન છે મિત્રો બંગાળની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા અસંખ્ય પત્રિકાઓ વેચાઈ આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જે આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ જમણી બાજુ તેમણે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયો આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળના શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો આખા પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી રવીન્દ્રનાથ ઠાકોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો હતો જો મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે બંગભંગનું આંદોલન તો બંગભંગ આંદોલન શા માટે કરવામાં આવ્યું હતું તો જે બંગાળના ભાગલા પાડ્યા હતા એના વિરોધમાં આ આંદોલનની શરૂઆત થઈ હતી આ આંદોલન દ્વારા અનેક જગ્યાએ સરઘસો સભાઓ પત્રિકાઓની શરૂઆત થઈ ગઈ અને આ આંદોલનનું જે ગીત એક નારો બની ચૂક્યું એ વંદે માતરમ સેમાંથી લેવામાં આવ્યું હતું આનંદ મઠ નવલકથામાંથી ખાસ યાદ રાખજો જે દિવસનો ભાગલા પાડવાનો શરૂ થયેલા એ જ દિવસથી શોક દિન તરીકે એને ઉજવવામાં આવ્યો હતો આ એક ખાસ એક યાદ રાખવાનું આપણે અને તેના જ જે આંદોલન થયું તેમાં ધીમે 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 કરતી શરૂઆત થઈ સ્વદેશી આંદોલન અને રાષ્ટ્રીય શિક્ષણ અને એની સાથે સાથે એક હજી પણ આવે છે વિદેશી માલનો બહિષ્કાર એટલે ત્રણ ભાગની અંદર એના કાર્યક્રમો નક્કી થયા હતા એમાં જોઈએ સ્વદેશી આંદોલન બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું આ ચળવળના મુખ્ય ત્રણ લક્ષણો હતા પહેલું હતું સ્વદેશી માલનો વેપાર કરવો એટલે કે ભારતમાં જે વસ્તુઓ બને છે તે જ વસ્તુ આપણે ખરીદવી જોઈએ કારણ કે જે ભારતમાં વસ્તુ બનતી હોય આપણે ખરીદીએ એ નાણાં ભારતમાં અને ભારતમાં જ રહેશે અને જો વિદેશી વસ્તુઓ આપણે ખરીદશું તો આપણા જે નાણાંનો જે જથ્થો છે મોટા પ્રમાણનો એ ક્યાં જતો રહેશે વિદેશમાં જતો રહેશે એટલે ભારતની અંદર એક પણ પ્રકારનો નફો થઈ શકે નહીં બીજું રક્ષણ હતું વિદેશી માલનો બહિષ્કાર કરવો બહારથી જે વિદેશમાંથી અન્ય દેશમાંથી જે જે વસ્તુઓ આવી રહી છે એ માલનો તમામ પ્રકારે બહિષ્કાર જ કરી નાખવાનો ત્રીજું હતું રાષ્ટ્રીય શિક્ષણ લેવું કે રાષ્ટ્રીય શિક્ષણમાં તો આપણે જે એક પ્રકારે હું કહી શકું કે ભાઈ આપણી પરંપરાઓ હતી એ ગુરુકુળ પરંપરા હતી તો ગુરુકુળ પરંપરામાં આપણે બધાએ ઘણા બધા એવા મૂવીઝ જોયા હશે કે એવી બધી સૌરીય ગાથાઓ સાંભળેલી હશે કે કોઈ ભગવાનના ને એના પ્રસંગો તમે સાંભળેલા હશે કોઈ અવતારોના પ્રસંગો સાંભળેલા હશે તો એમાં ગુરુકુળ પ્રથાનું આખું વર્ણન દેખાડવામાં અથવા કહેવામાં આવતું કે ભાઈ નાનપણથી જ ગુરુકુળની અંદર રહીને ગુરુ અને ગુરુ માતાને અંદરમાં રહીને આપણે તૈયાર થતા અને ગુરુ આપણને તમામ પ્રકારનું જ્ઞાન આપણને આપતા હતા એટલે જ આપણે ભારતની અંદર કહેવાય છે કે ચોસઠ કળાઓનું જ્ઞાન પણ ગુરુકુળ પ્રથાની અંદર આપવામાં આવતું હતું તો આ આપણું રાષ્ટ્રીય શિક્ષણ હતું અને ધીમે ધીમે કરતું એ નષ્ટ થતું હતું તો આ એના ત્રણ મુખ્ય લક્ષણો હતા આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી એક લડત સમિતિની રચના કરવામાં આવી તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા વર્તમાનપત્રોના લખાણો સરઘસો જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ મીઠું ખાંડ બૂટ સિગારેટ તમાકુ વગેરેની આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજ વસ્તુનું વેચાણ વધ્યું સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાય એટલે કહેવાય એવું માંગે છે કે ધીમે ધીમે કરતી લડતની શરૂઆત થઈ વિદેશી માલનો તમામ પ્રકારનો બહિષ્કાર કરવામાં આવ્યો ઇંગ્લેન્ડથી જેટલી જેટલી વસ્તુ આવતી હતી જેમાંની કઈ કઈ હતી કાપડ મીઠું ખાંડ બૂટ સિગારેટ તમાકુ આ બધી જ વસ્તુ આયાત કરતા એટલે ભારતમાં વહેંચવા માટે લાવતા એ લોકો એટલે બધા ઉપર શું થયું આયાતો ઘટવા લાગી અને સ્વદેશી માલનો જ ઉપયોગ કરો એ જે આંદોલનનું આંદોલનનો મુખ્ય હેતુઓ રહેલા હતા તો આ રીતે સ્વદેશી આંદોલનના કારણે ઘણા બધો ફટકો અંગ્રેજોને પડ્યો હતો બીજું આગળ જોઈએ રાષ્ટ્રીય શિક્ષણ સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું ઓગણીસો ને પાંચના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ હતું બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજોમાંથી કમી કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી બંગાળમાં ઈસવીસન ઓગણીસો ને સાતમાં પચીસ રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને ત્રણસો રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન ઓગણીસો ને એકમાં શાંતિની વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી છેવટે ઈસવીસન ઓગણીસો ને અગિયારમાં અંગ્રેજ સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગ મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો જો રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત થઈ જે બંગ ભંગનું આંદોલન થયું હતું જે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા ઓગણીસોને પાંચથી લઈને ઓગણીસોને અગિયાર સુધી આ લડતો શરૂ રહી હતી સ્વદેશી આંદોલનો સ્વદેશી માલનો વેપાર કરવાનો વિદેશી માલનો બહિષ્કાર કરવાનો રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત કરવાની એમાં રાષ્ટ્રીય શિક્ષણમાં જે કહેવામાં આવ્યું કે ઘણા બધી રીતે વિદ્યાર્થીઓને ભમરાવવામાં આવતા હતા કે ભાઈ શાળા કોલેજમાંથી તેમને બરતરફ કરી નાખવામાં આવશે જો આ આંદોલનમાં જોડાશે તો ઘણા બધી રીતે અંગ્રેજો દ્વારા ઘણી બધી કૂટનીતિ વાપરી પરંતુ ભારતના જે વ્યક્તિઓ છે એણે રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત કરી એમાં રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન ઓગણીસોને એકમાં શાંતિની કેતનમાં વિશ્વ ભારતીય વિદ્યાલયની શરૂઆત કરી બંગાળમાં ઈસવીસન ઓગણીસો ને સાતમાં જે પચીસ રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને ત્રણસો રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી અને જે શાંતિની કેતન એ ઓગણીસો એકથી શરૂઆત થઈ ગઈ રવિન્દ્રનાથ ટાગોરે તો જે આંદોલનની શરૂઆતે નહોતી એ પહેલાં રાષ્ટ્રીય શિક્ષણની શું કરેલી હતી એમણે શરૂઆત કરેલી હતી એટલે અંગ્રેજો તેમાં નિષ્ફળ ગયા છેવટે ઓગણીસોને અગિયારમાં જે બંગાળના ભાગલા પાડ્યા હતા તેને રદ કરવામાં આવ્યા હતા મિત્રો તો આ હતું ભંગ ભંગ આંદોલન મળીએ નવા ટોપિકની સાથે અસ્તુ મિત્રો શહના શહના